बेबी नो मेकअप। घना समय पहला एक शहर मा एक नानकड़ो परिवार रहतो तो। परिवार मा बेबी नामनी एक 7 वर्ष नी दीकरी एना मम्मी पप्पा साथे रहती थी। बेबी नी मम्मी खूबज सुंदर हती अने ए खूबज सुंदर मेकअप पण करता था अने बेबी ने एनी मम्मी नो मेकअप खूबज सारो लागतो तो। मम्मी ने जोई ने ए हमेशा विचारती थी के हूँ पण आवा मेकअप मा केटली सारी देखाईस। एक वखत एणे एनी मम्मी ने कह्युं, मम्मी हूँ पण तारी जेम मेकअप करवा मांगू छू। आ सांभळता ज मम्मी गुस्से थई गई अने एने वळता कह्युं, बेबी मेकअप मोटा नी वस्तु छे एटला माटे तू मेकअप ने क्यारे पण हाथ नहीं लगाड़े। मम्मी ना आम वड़वा पर बेबी मानी गई, परंतु एनु ध्यान हमेशा मेकअप पर ज रहतु। एक दिवस स्कूल मा क्लास टीचरे बधाज बाळको ने कह्यु, काले स्कूल मा पेरेंट्स टीचर मीटिंग छे एटले बधा बाळको स्कूल मा पेरेंट्स साथे आवशे। काले हूँ तमारा पेरेंट्स ने तमारा भणवानी रिपोर्ट्स आपीस। आ सांभळीने बेबी खूबज खुश थई गई। काले हूँ मारी मम्मी साथे स्कूल आवीश। ए हसता रमता घरे पहुंची अने एनी मम्मी ने आ वात कही, मम्मी टीचरे कह्यु छे काले स्कूल मा टीचर अने पेरेंट्स नी मीटिंग छे एटले काले तमने मारी साथे स्कूल आवू पड़शे। ત્યાં તમને ટીચર મારી ભણવાની રિપોર્ટ્સ આપશે। ઠીક છે બેબી, કાલે હું તારી સાથે સ્કૂલમાં ચોક્કસ આવીશ। આશા છે ટીચર તારી કોઈ કમ્પ્લેન્ટ નહીં કરે। ના મમ્મી, ટીચર તમારથી કોઈ કમ્પ્લેન્ટ નહીં કરે। બીજે દિવસે સવારે વહેલા ઉઠીને જલ્દી તૈયાર થઈને બેબી એના મમ્મીના રૂમમાં ગઈ। મમ્મી તમે તૈયાર થઈ ગયા? હા હા, બસ હું હમણાં જ તૈયાર થઈ જઉં છું। આમ કહીને મમ્મી ડ્રેસિંગ ટેબલ પર બેસીને મેકઅપ કરવા લાગ્યા અને હંમેશાની જેમ જ મમ્મીને મેકઅપ કરતા જોઈને બેબી ખુશ થઈ ગઈ। મેકઅપ પૂરો થતા જ મમ્મીએ પોતાની હેન્ડબેગ ઉપાડી અને સ્કૂલની તરફ ચાલવા લાગ્યા। સ્કૂલે પહોંચતા જ મમ્મી અને બેબી જેવા સ્કૂલની થોડા જ અંદર ગયા, ક્લાસના બધા જ બાળકો બેબીની મમ્મીને ટીચર સમજીને ગુડ મોર્નિંગ કહેવા લાગ્યા। ગુડ મોર્નિંગ ટીચર, ગુડ મોર્નિંગ ટીચર, ગુડ મોર્નિંગ ટીચર। લાગે છે બધા બાળકો મારી મમ્મીને ટીચર સમજે છે। સમજે પણ કેમ નહીં, મારી મમ્મી એટલી સુંદર છે। એ બંને થોડા આગળ વધ્યા ત્યારે જ એક બીજી મમ્મી પોતાના બાળક સાથે એમની પાસે આવી અને બેબીની મમ્મીને કહ્યું, ટીચર હું બંટીની મમ્મી છું, મારે તમને આને કમ્પ્લેન્ટ કરવાની છે। બેબીની મમ્મીએ એને રોકતા કહ્યું, ના હું ટીચર નથી, હું પણ તમારી જેમ જ અહીંયા મારી છોકરીની રિપોર્ટ લેવા આવી છું। અચ્છા, તમે આટલો સુંદર મેકઅપ કર્યો છે કે મને લાગ્યું તમે ટીચર જ હશો। આમ કહીને બંટીની મમ્મી બંટીને લઈને ત્યાંથી નીકળી ગઈ। બેબીને આ વાત સાંભળીને ખૂબ જ સારું લાગ્યું। ત્યારબાદ બેબીની મમ્મી બેબીને લઈને ટીચરની પાસે પહોંચી। ટીચરને પણ મમ્મીનો મેકઅપ ખૂબ જ સારો લાગ્યો, એ પણ એમના મેકઅપ વિશે વાત કરવા માંડ્યા। બેબીની મમ્મી, તમે તો આ મેકઅપમાં બહુ જ સુંદર લાગો છો। થેન્ક યુ। અને બેબીના રિપોર્ટ્સની વાત કરવાનું ભૂલી ગયા। ત્યારે જ બેબીએ એમને યાદ અપાવ્યું, ટીચર તમે મારી મમ્મીને રિપોર્ટ્સ દેવાનું તો ભૂલી જ ગયા। હા, યાદ આવ્યું, હું તમને બેબીની ભણવાની રિપોર્ટ્સ આપું છું। ત્યારબાદ ટીચરે મમ્મીને બેબીનો રિપોર્ટ આપ્યો અને બંને ઘરે આવી ગયા। સ્કૂલમાં પોતાની મમ્મીના મેકઅપના આટલા વખાણ સાંભળી અને જોઈને બેબીથી રહેવાયું નહીં। હવે મને કઈ પણ કરીને મમ્મીની જેમ મેકઅપ કરવો ને કરવો જ છે। આમ કહીને બેબી વિચારવા લાગી, ત્યારે જ એને એક આઈડિયા આવ્યો। આઈડિયા, હું મમ્મીથી છુપાઈને મેકઅપ કરીશ અને પછી હું મારું મેકઅપ અડું મોઢું દેખાડીને મમ્મીને સરપ્રાઈઝ આપીશ। આમ વિચારીને એ જલ્દીથી પોતાના રૂમમાંથી બહાર આવી। એણે જોયું કે મમ્મી રસોડામાં કામ કરી રહી છે। એ દાદરથી ઉપર ચડીને મમ્મીના રૂમમાં ગઈ। મમ્મી એમનો મેકઅપ બોક્સ ડ્રેસિંગ ટેબલના ડ્રોવરમાં રાખે છે। એણે ખાનું ખોલ્યું અને અંદરથી મેકઅપ બોક્સ બહાર કાઢ્યો। આજે હું પણ મમ્મીની જેમ મેકઅપ કરીશ। અને પછી એણે મેકઅપ કરવાનું શરૂ કર્યું। એક એક કરીને એણે લિપસ્ટિક, નેઈલ પોલિશ, ફાઉન્ડેશન બધું જ પોતાના ચહેરા પર લગાડ્યું અને ત્યારબાદ
એની નજર મેકઅપ બોક્સમાં રાખેલી કાજળ પર પડી. અરે કાજલ તો મમ્મીનો ફેવરિટ છે, આને મમ્મી રોજ એના આંખોમાં લગાડે છે, હું પણ આને જરૂર લગાડીશ. પરંતુ જેવું બેબી કાજળ લગાડવા માંડી, કાજળ પાપડની જગ્યાએ એની આંખોની અંદર લાગી ગયું. એનાથી એની આંખો બળવા માંડી. આ મારી આંખ, કાજલથી મારી આંખો બળવા માંડી. એ દોડીને બાથરૂમ તરફ ગઈ, એણે આંખોમાં પાણી નાખ્યું. એનાથી કાજળ અને બીજો મેકઅપ પણ એના ચહેરા પર ફેલાઈ ગયો અને મેકઅપ એની બંને આંખોમાં જતો રહ્યો. આંખો બળવાને કારણે એ જોર જોરથી રડવા માંડી. મારી આંખ, મમ્મી, મારી આંખ બહુ બળે છે. એનો રડવાનું સાંભળીને મમ્મી એની પાસે આવી. બેબીના ચહેરાનો મેકઅપ જોઈને મમ્મી હેરાન થઈ ગઈ અને બોલ્યા, આ તારા મોઢાને શું થઈ ગયું? મમ્મી, હું તો બસ તમારી જેમ મેકઅપ લગાડતી હતી. મેં તને મેકઅપથી દૂર રહેવા માટે કહ્યું હતું ને. સોરી મમ્મી, હું તો બસ તમને સરપ્રાઈઝ દેવા માંગતી હતી. એને તકલીફમાં જોઈને સૌથી પહેલા મમ્મીએ એની આંખો અને ચહેરાને બરાબર સાફ કર્યો. ત્યારબાદ એને સમજાવતા કહ્યું, બેબી, મેકઅપ મોટા લોકોની વસ્તુ હોય છે. નાના છોકરાઓની સ્કિન બહુ નાજુક હોય છે અને મેકઅપમાં ઘણા કેમિકલ્સ હોય છે, જેનાથી નાના બાળકોની સ્કિન ખરાબ થઈ શકે છે. એટલા માટે જ હું તને હંમેશા મેકઅપથી દૂર રહેવા કહેતી હતી. અને એમ પણ મેકઅપ લગાડવા માટે ઘણી પ્રેક્ટિસની જરૂર હોય છે. વગર પ્રેક્ટિસે મેકઅપ લગાડવાથી આવું જ થાય છે. અને અંતમાં બેબી સમજી ગઈ કે એની મમ્મી એને મેકઅપથી દૂર રહેવા કેમ કહેતી હતી. એણે મમ્મીને કહ્યું, ઠીક છે મમ્મી, હું મોટી થઈને અને સારી રીતે મેકઅપ શીખીને જ મેકઅપ લગાડીશ. આ રીતે બેબીએ મેકઅપ વિશે એક ઇમ્પોર્ટન્ટ પાઠ ભણી લીધો. તો બાળકો, આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે નાના બાળકોની સ્કિન બહુ જ નાજુક હોય છે, એટલા માટે જ એમણે મેકઅપ ન કરવો જોઈએ. અને મોટા થયા બાદ પણ મેકઅપ કરવા પહેલા મેકઅપ કરતા શીખવું જોઈએ. બેબીનો મેકઅપ પાર્ટ 2. એક શહેરમાં નાનકડી બેબી મમ્મી પપ્પા સાથે રહેતી હતી. બેબીના પપ્પા ઓફિસ જતા હતા અને મમ્મી હાઉસવાઈફ હતી. સાથે સાથે મમ્મી એક પાર્લર પણ ચલાવતી હતી. ઘરમાં તેમનું એક નાનકડું પાર્લર હતું અને અડોશી પડોશીની સ્ત્રીઓ તેમની પાસે તેમની બ્યુટી વધારવા આવતી હતી. આ વાત ગરમીની સિઝનની છે. ગરમીની રજામાં બેબી બધો ટાઈમ મમ્મીની સાથે પાર્લરમાં જ વિતાવતી હતી. પાર્લરની વસ્તુઓ સાથે રમતી હતી અને મમ્મીનું કામ પણ જોતી હતી. ગરમીની સિઝન એટલે લગ્નની સિઝન. આ દિવસોમાં મમ્મી પાસે સ્ત્રીઓની ઘણી ભીડ રહેતી હતી અને સ્ત્રીઓની સાથે બેબીને હેન્ડલ કરીને મમ્મી ઘણી હેરાન થઈ જતી. બેબી, હજાર વખત કહ્યું છે પાર્લરના કોઈ પણ વસ્તુને હાથ ના લગાડ. શું થયું મમ્મી? બ્રશ નથી મળી રહ્યું. મેં તો બ્રશને હાથ નથી લગાડ્યો. મને ખબર છે, રમતા રમતા તે જ ક્યાંય રાખી દીધું હશે અને ભૂલી ગઈ હશે. ડોન્ટ વરી, હું બ્રશ શોધવામાં તમારી હેલ્પ કરું છું. કઈ જરૂર નથી, હું શોધી લઈશ. તું જા તારી ફ્રેન્ડ સાથે રમ. બેચારી બેબી દુખી થઈ ગઈ. તેને તો મમ્મીનું કામ જોવું હતું. જ્યારે પણ પાર્લરમાં કોઈ સ્ત્રી ફેશિયલ કરાવવા અથવા મેકઅપ કરાવવા આવે ત્યારે મમ્મીની કામગીરી જોઈને બધા કસ્ટમર્સ ખુશ થઈ જતા. વાવ, કેટલી સુંદર લાગી રહી છું ને હું. જાદુ છે તમારા હાથમાં. આ સાંભળીને મમ્મીની સાથે બેબી પણ ખુશ થઈ જાય અને મમ્મીથી ઘણી ઇમ્પ્રેસ પણ. એક દિવસ બેબી તેની બહેનપણીઓ સાથે ગપ્પા મારી રહી હતી. હું તો મોટી થઈને IPS ઓફિસર બનીશ. હું હિરોઈન બનીશ. બેબી, તું બોલ, તું મોટી થઈને શું બનીશ? હું તો મોટી થઈને મમ્મીની જેમ પાર્લર વાળી બનીશ. બેબીની વાત સાંભળીને બહેનપણીઓ હસવા લાગી. અરે, હસી કેમ રહ્યા છો? હિરોઈન અને IPS ઓફિસર મેકઅપ ના કરતા હોય શું? તમને ખબર છે મારી મમ્મી કેટલો સરસ મેકઅપ કરે છે. હું પણ તેમની જેમ દુનિયાની બેસ્ટ પાર્લર વાળી બનીશ અને ખૂબ પૈસા કમાઈશ. એવા હતા બેબીના સપનાઓ, બિલકુલ તેના જેવા વાલા વાલા. મમ્મીના પાર્લરમાં મિસ બ્રિગેન્ઝા નામની એક સ્ત્રી આવતી હતી. મિસ બ્રિગેન્ઝા ઘણી ખડૂસ અને ગુસ્સાવાળી હતી.
મિસ્ટર ગંજાન આવતા જ બેબી પાર્લર માંથી ભાગી જતી. ખાલી બેબી જ નહીં, બેબી ની મમ્મી પણ મિસ પ્રેગન્સાથી ડરી જતી. ઓ શું છે આ? આઈબ્રો સરખી કેમ નથી કરી? અને આ શું? કેટલા ચીપ પ્રોડક્ટ્સ યુઝ કરો છો તમે? અને તમારી બેબી નું પાર્લર માં શું કામ? નેક્સ્ટ ટાઈમ બેબી પાર્લર માં ના દેખાવી જોઈએ, સમજ્યા? આવી હતી મિસ પ્રેગન્સા. આપણી સ્ટોરી ને વિલન. એક દિવસ ની વાત છે, મમ્મી માર્કેટ માંથી મેકઅપ નો ઘણો બધો એક્સપેન્સિવ સામાન લઈને આવી હતી અને પાર્લરમાં રાખીને બહાર ગઈ હતી. તકનો લાભ લઈને બેબી બેનપાણીઓ સાથે પાર્લરમાં આવી અને વસ્તુઓની સાથે રમવા લાગી. ત્યારે બેનપાણીઓનું ધ્યાન મમ્મીના લાવેલા મેકઅપના સામાન ઉપર ગયું. વાવ, મેકઅપનો સામાન! અરે બધું જ છે આમાં. બેબી, તારે મમ્મીને જેમ પાર્લરવાળી બનવું હતું ને, તો આજે તું આ સામાનથી અમારો મેકઅપ કર. ના, મમ્મી નારાજ થઈ જશે. બસ થોડો જ કરી દે, મમ્મીને ખબર નહીં પડે. પછી શું હતું? બેબી માની ગઈ અને મમ્મીના લાવેલા સામાનથી બેનપણીઓનો મેકઅપ કરવા લાગી. એકદમ એવો જ જેવો મમ્મી કરતી હોય. વાવ, અમારું તો થઈ ગયું, હવે તારો વારો. બંને બેનપણીઓ મળીને બેબીનો મેકઅપ કરવા લાગી. આ રીતે રમવા રમવામાં મેકઅપનો બધો સામાન પૂરો થઈ ગયો. મમ્મી જ્યારે પાર્લરમાં આવી તો તેમણે જોયું કે મેકઅપનો બધો સામાન ખતમ થઈ ગયો છે. બેબીના ચહેરા પર મેકઅપ જોઈને મમ્મી બધું સમજી ગઈ. સોરી મમ્મી, રમવા રમવામાં બધો જ સામાન પૂરો થઈ ગયો. મમ્મી સોરી, સોરી ને. પણ મમ્મીએ બેબી સાથે વાત જ ન કરી. તે બસ હેરાન થઈને ઊભી રહી. 5 મિનિટ પછી મિસ બ્રિગન્ઝા આવી. તેમને જોઈને બેબી મમ્મીની પાછળ સંતાઈ ગઈ. ચાલો, લગ્ન માટે લેટ થઈ રહી છું, ફટાફટ મેકઅપ કરી આપો. મમ્મીએ મિસ બ્રિગન્ઝાને જ્યારે મેકઅપના સામાન વિશે કહ્યું તો મિસ બ્રિગન્ઝા ભડકી ગઈ. શું કહ્યું? સામાન પૂરો થઈ ગયો? તમે પાર્લર ચલાવો છો કે શાકનો ઠેલો? હંમેશાનું નાટક છે તમારું. બધો મૂડ ખરાબ કરી નાખ્યો. લગનમાં જવાનું હતું મારે, કયું મોઢું લઈને જાઉં હું? જોજો, કમ્પ્લેન કરીશ તમારી. તમારા એક પણ પૈસા નહીં ચૂકવું. આજથી મારું ખાતું ક્લોઝ. મિસ બ્રિગન્ઝા મમ્મી ઉપર વધુ ખીજાણી અને પછી તે નીકળી ગઈ. બેબીને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો. મમ્મી બિચારી રડી રહી હતી. બેબી મમ્મીને કંઈ કહે તે પહેલાં જ મમ્મી ત્યાંથી ચાલી ગઈ. 2 દિવસો સુધી મમ્મીએ બેબી સાથે વાત ન કરી, તે બસ રડતી રહી. 3 દિવસે બેબી મમ્મીની પાસે જઈને બોલી, મમ્મી, મમ્મી પ્લીઝ મારી સાથે વાત કર. આજ પછી હું ક્યારે પણ કોઈ સામાનને હાથ નહીં લગાડું, પ્રોમિસ. મને પાઠ મળી ચૂક્યો છે કે કોઈના સામાનને એમની પરમિશન વગર ના અડવો જોઈએ, નહીં તો શું થાય છે અમે જોઈ લીધું. પ્લીઝ મમ્મી, પ્લીઝ ને. આ સાંભળીને મમ્મી માની ગઈ અને બેબીને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગી.